તારું બેટું કોમ વધારે હતું, બે નોકર થી પોકે તું નતું, તે ત્રીજો નોકર લાયો છું ખાટિયાને. ખાટા? હા બોલો માલિક. હું કહું છું, પેલા બે જણા છે ને ઈકન વધારે ધફામારી કરવાની, ને તમે તમારું કામ કરે જવાનું, કેમ કે રહ્યા જૂના નોકર છે મારા. કશું વધુ નહીં માલિક. તમારે પમદાર લાયો છું એટલે વધારે પડતી ધફામારી કરવાની જ નહીં તારે. લાવ ઓગળીને પટેક પડે. તારા તારું કામ કરે જવાનું, જેટલું હોય એટલું વધારે ધફામારી. કોઈ માલિક થોડું કામ ગાલમ કર. અરે વજે કે હું કહું એટલું કર કે લ્યા. પગ દબાય, પગ દબાય, શાંતિથી બસ. સરસ, વાહ ભાઈ વાહ. હા દબાવો પગ, દબાવો. ઈકન નહીં, ઈકન ફ્રેક્ચર છે. હા હું માલિક. હા પછી વાંધો નહીં. હા જોકો મારી માની છોકણ કાલના લાયા છે, કાલના નવો નવો ભાઈ. જે બે જણા હતા તે વન કશું કામ આલવાનું, ને મને આખો દાડો બસ કે કરવાનું. હા આ કરવાનું, ઢેકણું કરવાનું, પૂછણું કરવાનું. કેટલો સિલો નાખવાનો છે માલિક? સિલો તો નાખી દો, ત્રણ ચાર સિલો નાખવાના છે. ત્રણ ચાર વધારો. તે બે પહેલાં નાખો, બે ખાધા પછી નાખો. હા હો ચાલશે, ઉપરો ફટાફટ. તે નવા હોવો જેમ આખો દાડો પગત પીલા પીલા કરો, એમાં ફોરું ફોરું. આ પેઢીઓ છે તમારે સર, ઊની પોસી જેવી પેઢીઓ. તે અમને કાઠું કોમ આલવાનું, તમારે એક પોસું કોમ આલવાનું. તું શીલા નાખ ને તઈ જાણ દીધી, જેટલું કરો એટલું કરો, તમે નોકર છો મારા. હા તે મારે તો શીલા જ નાખવાના. નાખી દેજો, હેલો ત્યાં શીલા મારા કોમ જો ફટાફટ શીલા નાખો. હા બોલો માલિક. હું બોલા કે હું બોલા. તું તારા પગ દબાવી દે શાંતિ 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 આરામથી. કમ્પ્લેટ કોમ કરું છું માલિક. આટલા દબાવો, ટેસમ દબાવો. હા ચોક લાયા છે તું મળા જેવો, પગ દબાવું છે પાછા ચોક. હા અમારા ભોડો ફૂટી ગયો, સોણ ભરી ભરી. ચોકડી સોણ ભરવાનું છે માલિક? હા સોણ જો ભરવાનું છે, ગરમાં સોણ ભરવાનું છે. અલે આ ભેસોની ગમેલમાં સોણ ભરવાનું હોય ઉપર હેડ ભાઈ થી ફટાફટ. કોમ મોનો મોનો સેટ મોનો બોડો ફોડી નાખવાનો, એવો કોમ આલવાનો, ઓને પટાકા પડવા રાખવાના. એ લે તું સોણ પર કી જઈ. એ અમે આલે કી દોલે માલિક શેર બી આનું ભરવાન છે. જે બેસ નું સોણ પર હોય કંજા જો પોયલા થાય ખબર. બેટા આવું તો ના હોય હો, જે ટમ્બુડ તું તું કોમ કરને સોણ પડી જાય ને જાય ફટાફટ. હા ખાટા બોલો માલિક. હા રે પાછા રહ્યા છીએ, ત્રી અહીં જોક નાહી જશે એના ખાતે એમ કરજે. તું એ થોડું થોડું કોમ કરવા લાવીશ એમ કર. સાર લઈ આવી એટલે બેહન સાર નાખી દઉં. સાર લઈ આવ્યો તો લઈ આવે, ના જે પડી છે નાખે છે. હા તે માલિક નાખી દઉં હજી. પછી પેલા બે જણા રિહાવે ખોટા કે ભાઈ અમારા નવા કારીગર નવા હાથી પાછા શું કોમ કરાવું. એ હારી મેલી છે એવું થાય. ઓ હા નાખી દઉં. હો એટલે તું અહીંયા વધારે પડતું બોલતો નહીં છે કે એના માથા પાડે પાછા બે જણા છે. તને ગઈ નાખીને સોના ઓના કાઢી મેલ છે નાખી, તમારે કોમ કરે છો. અરે માને સખત નવાઈનો નવાઈનો સેટ થઈ ગયો છે, માલિક થઈ ગયો છે. બસ પેલો નવો લાયા છે તે વાને તો બસ ફોરો ફોરો કોમ આલે છે. અને અમને કાંઈ થળા કરતા કીધું, થળા તળક સીલો નાખી દો કીધું, અને પાછા ધમકાવું જ છે. હવે મન તો મારી માને સખત ઠંડા પોણી ગો કાઢી. બસ હા કંટાળી જા કંટાળી જા, કેટલું કાઢું. હા બીજો આવ્યો ગજાર મજૂરો બેહો નેઠાલાલ. તમારું કોઈ દેખોડું નહીં દેખોડું, તમારું કોઈ દેખાય છે કે નહીં? પણ આપણા ઘેર પછી મંજીરા વગાડવાના છે કોણ? ના ના પેલો નવો આવ્યો છે ને છે, ફોરું ફોરું કોમ આવ્યું. એટલે હું એ જ કહું છું મારા ભાઈ, કહું છું એ આવ્યો છે ને આપણું પત્તું કાપશે. કહું છું પત્તું હું કાપ બાબાનો પત્તો નહીં કોમ. એ તુમળાને છે ને એ શેટ એને સારું રાખે છે, અને આપણો બેને કાઠો કોમ આલવાનો. કાઠો કોમ માને તો કીધે જાણે કી સિલો નાખી દે ફટાફટ તારું કોમ કર. મને કી બોડાળ જાવ એથી કી કોમ કર કી સોણ પર. હા ઓન દાડા ઉઠ્યા છું, ઓન દાડા ઉઠ્યા છું. એ મેઠા હા ટોકો પર ટોકો. એ ઓલા હું સાઈડ લા ઉતારી ટોકલ્યા. મેં તો બે દાડા જોયે, બે દાડાથી જોયા છે, પણ આરા ઓમ ઓમ ઓટીઓ નહીં કાઢે. ઓન તો તું હા કા માલિક તો ખાલે નોમનો છ. માલિક તો ખાલે જોવા જ આવે. માલિક તો ખાલે નોમનો છે, મારે માની છો કે આવું દાવું મારા બેના હાથમાં છે. મને તો મારા માલિક ને કીધું હોય ને એટલું જ કામ કરવાનું, તમારે જે કામ કરવાનું એ કરો.
એ અમારા પાંતી કોમ શીખ અને બે જણા કીએ એવું કોમ કરસ તમે બે માલિક છો હા એ તો પેલા તો બધું નોમની ભાઈ રે દાઢીયાર તો નોમનું છે એ તો ખાલી જોવા આવે છે ખાલી ચક્કરી મારે એ તરમો ફરી નીકળી જાય ચાલો ચેકિંગ કરો ભલે હું કરું તે શીલો નાખ શીલો મને થોડું કીધું માલિક ને મારા તો ખાલી સારત બે અને નાખો એટલું કોમ કરા મારા તો માલિક કે એટલો ડગલો ભરવાનો હું લેવા મારે ખોટી આ પેલી ઇજ્જત ને આબરૂ કટાવું હમણાં હાલમાં મારી માની શકો ને હમણાં આ કોળો જોઈ છે હમણાં બે ફાડ ખાઈ નાખ્યું ના ના નાખો તમે તાર ખબર જ પડતી શાંતિ જીલો કચો વાતો નહીં તે મને એમ માનતું નહીં પાછું જેટલો પાર કરો એટલો કરો હું મારા માલિક ને બધું કહું છું કહી દે તાર જો કેવો કહે છે એટલું અમે કીધું એટલું કરજે કે હમણાં હાલ હમણાં હાથો રે ને ગોખડામ કરી દે હમણાં કોઈ તરસ એટલું કોઈ કીધું ને તો તોડી નાખ્યો મારો બેટો રીહમાં છે ઘોડે છે આ જો ક્યાં મને ઇકવાડતું ના અમે ચાર વર્ષ થી બધા હરીએ જો આપણા કેસ આટલું આટલું ગોડોનું અરે માલિક માનતા જ નહીં હું કહું અમે અમે શાંતિ શીલો નાખું છું પણ હોય કોઈ લીધી તમે ના ફાવા ને તમે ના ના કરો તમે હું શીખવાડું કેમ કીધું છે એમ કીધું કે આવો શીલો ના ના ખાનો સીધો ના ખાય અને તને જે કોમ બતાવ્યું એ કરકે પણ તને કીધું બેન શાન નાચો એક શાન નાચ્યો હું શીલા ગોડું છું હા માલિક નાખી દો નાખી દો નાખી દો તે શાન ના કાગળ તારાથી હેરા જૂના છે માલિક નાખી દો સર શીલો ઘોડો બેઠા તો પણ આ તો હું પેલો ભાઈ આપણા નવો આવ્યો છે કે એ રહ્યો ઈખવાડ તો કળવા ને કે કળવા તારો વાળી શીલો નાખવાનો કરવાનું નોમ કરવાનું તમારે જે કોમ હતા એ કોમ માં તમે જો ના લો આડો અવરું બિલકુલ કોમ કરજો નહીં ના 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 શેઠ એવું ના થાય હો હા 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 થાક તો પેલો રોટીયો કેવું આવી ગયો શેઠ એ ખાડા ને તેદાર પેલી નેખમાં લપસી પડે તો માલિક તે દારે રોટો થયો પણ વાનો એક દર રોટો કો કાઢું છે આ ફોલાય લે હા હું શીલો નાખી દઉં હમણાં ખાવા ભેગા તો ઓહો ખાવાની ભૂખ લાગી જઈ યાર 11 વાગ્યા પછી શાણે ખાવાનું ત્યાં તારો સોણ પોયરા કરવાનો કર દે એ તો ધોળું જ નાખીને આવતો રૂ પાછું હા હા માલિક આવો પેલા શીલા નાખી દીધા
નાખે શીલા? હા શીલો નાખાઈ જો. આ બહુ સરસ, બહુ સરસ. જમવાનું બનાવશું પણ આપણો શાક મુ બનાવે, પછી જે પેલો નવો આવ્યો છે ને પાછો એ રોજ પછી રોટલા બનાવે છે, હું એકલો બધાને શાક બનાવી દઉં. અલે આજે 10 વાગ્યા છે, શું ખાવાનું? તમે ભૂખ્યા છો? તમે પૂછો જ નહીં. પેલો મેઠિયો કહે છે કે જઈને ફટાફટ બનાવે, કેમ હું આવું એટલી ગોળ? મેઠિયા ની ભૂખ લાગે છે અતારોથી. સારું બનાવશે? કશું નહીં બનાવવાનું જી, 12 વાગે શાક બનાવવાનું ખાવાનું. 12 વાગે? ઓ વાહ. પણ આમ તો બધોનાથી મેન મું શું કે બધોના બધા ભાજ્યો કરતી મેન મું નહીં, એટલે મારા એ બધાની હવાર રાખી અંબાર રાખવી પડે. સપનું જોઈ તું કું? તું એ મેન મેઠ્યો એ મેન ખાટ્યો એ મેન બધોથી મેન તો મું છું. હા ના મેન તું, કોઈ મેન નહીં. પેલો શીલો નાખી દે ફરી બીજા ઉપર. આમ તો જૂનો હતો કે બધા મારા હવાર હાથ રાખવી પડે. રોજ વાત ના કરતા 12 વાગે રોધવાનું છે. પણ કોમ તો બધું પટી ગયું. શીલો બીજો નાખી દે, એક્સ્ટ્રા નાખી દે. એ તો નાખી નાખી ભેસ તોરા ને તો બીજા બંધવા થાય, એના બાર નાખી જા. હા ખાવું છે તારું, ભૂખ્યા થઈ ગયા. જો કે તો નાખવાનું જમીન ઉપર પણ છે બાદ નાખો એમ કહું છું. તો જો પ્લસ હોય નાખો. હું નાખી દેજો. ના તા જો નાખો, નાખી દે. અરે માણી છો કારણ બે છોકરો હારો નડે છે, કોણ હાલવાનું ફોડું કે કોળે ફોડી નાખવાનું? તો હું કીધું. હા હું કીધું નાઠો. હા ઉપરો કે મેન મું તું હા મેન લ્યા, મેન તો હું છું, જમીનનો માલિક જ હું છું એનો. તમે વખત તબેલા તબેલાના માલિક જ હું છું, તમે ના મેન થઈ ગયા છો મારા બેટા. તો હું તો કહેતું રહું ઉપર કાં તો માથા ચડી જોઈએ. ભાજ્યા એ ભાજ્યા કાન હું નાટક ચાલ્યો છે બધો. આ ભાઈ પાછો કોણ છોટ્યો છે? કારું પેન્ટ ધન શીખર મેડિકલનું બુસૂટ પહેર્યો છે, નેસે બૂટ પહેર્યો. આ વાત નહીં ભાઈ, કડવા ચીલો નાખો. વાગુબા તમે? વાગુબા ચંપા લાગુ તને. હું તમારું નામ વાગુબા છે? હું તો વાગુબા જ કે તમ હું શું કે કશું એકન માર હારો નોકરી કરે છે તે હોય છે? તારા હારો નોકરી કરે છે કોઈ કન નોકરી હોય? તને પાઘડીઓ વાળા છે ભાઈ, મને તો હારો કોણ કે મને ખબર નહીં યાર. કડવો કડવો જી. હા કડવો. હા એટલે ખાયા પણ તમારી શકલ જોઈને હું કહી દઉં. એવું? આ બધા ઉતરો દેવું બેસ. હું જશે કોમ આવ્યો છે છોકરો ભાઈ, જમાઈ જીવના એટલે આપણે ના ના પડાય કે ના? આ શેઠ મળ્યો છે ને માથાનો, લગીર બેહી નહીં રહેવા દે તો લગી રે. પટ લઈ છેડી છેડી ઓમ જોઈ રહ્યા છે, નજર રાખે પેલા ચાતક પક્ષીની માફક. અલે કળવે, હા લેજો પાછો. એટલે તું શાક બનાવજો તો. લે શાક બનાવજો તો, મરસુ મેઠું ને એવું થઈ રહ્યું. તે શેઠ ને કેવું પડે કે અમાય વન હું કેવાનું? બધું પડ્યું છે, કોઈ થઈ નહીં રહ્યું. પણ મારો બેટો મને શેઠું કે ખબર છે? હજી તો કે 11 વાગે. કેમ 11 વાગે? 11 વાગે છે તારા કે પલોટી વાળી દઈ રહું છે. હું મારા પેટમાં ઉંદેડા બોલું છે. મારું જે કોમ હતા ઉપર ટાઈમ બેઠો હતો, હું કરે કે એ દાઢિયા નહીં મોના લે ઓડું પોળી નાખા જેવું સા પણ તો શિખર સોચ્યા કરમ છો એ બાપા. અરે હા જમાઈ, હા કોણ છે? અરે જમાઈ આયા. તારા જમાઈ છે? હા એ આવો. વાહ વાહ. હા તે તમે શું લેટ પડ્યા? પણ બે દાડા પહેલા તો ફોન કર્યો હતો. પણ બાપા હું એસટી તમારા માટે જગ્યા મસ્ત ખોરી મિલી હતી કે મારા પાણાવતનું તો બે જણા થઈને ભેગા થઈને બરો સર્કલમાં કોમ કરો અને મારા પાણને પાણ રહેવાનું હતું, પણ અત્યારે એક નવું રાખી દીધું. મારા ઘેર થોડું કોમ હતું તે મું વળી આ જ આવ્યો. અલ્યા કળવા, હા બેઠા. અલ્યા હું ગુપચુપ વાતો કરો છો જમીન પોણી મોડી પા પોણી તો પાઈએ પણ હા. આ બે ત્રણ દાડા પહેલાં હું જમીન ફોન આવ્યો હતો તે આપણો કહું શેઠને વાત કરી. હું અહીંયા છો નોકરી ધંધો છે નહીં તે મૂકો તને તમે હોય આવો. હા તે જો નોકરી લઈએ પણ આ વાળી પણ અમે શોથી મેં આપેલો નવો નહીં રાખી દીધો.
એ બીજો શીખર લાવે છે આપણો ડાઠિયારો બીજો સવારે તો પગ દબાવતો મેં નહીં આવા પણ એવા લેટ પડે ને તમે બે દાડા કોમ કર કે તારા સમય છે વંશ ભણેલા ભણેલા છે ને થોડું તો ચોથું ભણેલા હોય તો ડેરીમાં પેલું દૂધ ભરાવા જશે બા એક લાઈન પેલું ખોન લેવા જાય ગમે તે કોઈ ખીચા બધો ના જોઈ ફટલે કોમ કરે મુ તાણ પછે એ વાત આજી હો ત્રણ થી ભલા ચાર અને આપણે શું પગાર આલો હાલ છે દાઢ યાર તાણ પછે આ તો વાત તો કરી અરે ફૂંદાન માં ફરી વળી કોમ મો નહી મોને લે હા નહી મો અરે મુ આવ હેડ એવું હેડ બેટું મારે એવું કરવું પડશે કે નોકર ખરા નહી મોથી એકાદો શું કરવું પડશે એકાદો નોકર ઓછો પરો કરવો પડશે એનું કારણ છે કે બધોના દહ દહ હજાર પગાર આ નવો ખાટો લાવી નો પોતા પગાર આ જૂના છે ને જે કડવો અને મેઠવો એમાંથી એકાદો ઓછો કરું કેમ કે દહ દહ હજાર પગાર તો એને લઈ જઈશ પણ લેવાનું આપણે હું એકાદો ઓછો કરી દેવો છે બે જ રાખવા હાથી પાછે બે જ રાખવા બધા રાખવા જ નહીં ખોટા નાટકમાં હું પૈસા આલવાના પાછા કોમમાં થોડો ઘણો ભલેવાન ના હોય મળી કંટાળા કંટાળા ભેગા થઈ જાય નોકરી ડેરી દૂધ ભરાવા જવું હોય કોઈ બાઇક લઈને ખોણ લેવા જવું હોય કોઈ હિસાબ ગીરે ફટ લઈને એને પોકી વળી એટલે હું એક એક મોણ દોસો કરવા માંગુ છું તમે શું નવા લાવો છો જમીન રહું હોય તો ખાઈને પીને ચા પાણી કરી જતા તમારા ઘેર પણ શેઠ મેં વાયદો કર્યો છે તું શેઠ છે મારો તું તો બોલી દઈશ હોય કને તારા સમય તારા ઘરના સમય જગ્યા નહીં કશું જગ્યા જ પડી નહીં વગર પડશે ફોર્મ ભરાવશું તો હું કહું છું રાખી લો કે એટલે તમારે મદદ થાય મારે બધું બે દાડા મોડી કીધું હોય તો પછી હું ખાટિયા ના લાવોત ખાટિયા જગ્યાએ તમારે જમીન નોકરી લગાવી જોત હવે ખાટિયો થતો પણ બે દાડા લેટ પડે એટલે હું કરું લેવડે તમે બાબા કહું વાત કહું ખાટિયો કોણ છે બાર વાગે ચાલુ કરો હા તે હું જીલો ના થોડી પેશન રહી દો તું પેલી ઊંટલા લઈને જા તે પૂરા ભારો પડી જાય ખાઈને જવું છે હાલ ખાઈ જો એ થોડું બાકી છે સોણ ભરવાનું તું ઊંટલા લઈ જાય બરાબર અરે ભાઈ કરવો તો જીરા તું પેલો ગજારો ના મળી દે ગજારો ના મળી દે એ તો હોંચું હોંચું કરે કોણ ફાળી નાખે તમારે હું કહું એટલું કરી મારે તો શીલા નાખવાનું બોલી કરી હતી ગજારો ના મળી દે કે ગજારો બિહારી ગોમે ફેવડ્યું જાહેર એ તો નવરા તો નવરા તો બાલ કેટલા ઉતરે હજી તો તમે જોવો અદરા લાંબા છે હા તાંઠ નોકર ધમકાવ પટીઓ મારી નાહી જાય મારી જગ્યા એ હનો આવી જાય
ઓય મુજા ભાઈ અ ખાટો તમારું નામ છે મારું નામ છે ઓય નોકરી છે માં આયો છો મન તો શેઠને બોલાય છે એટલે નોકરી આયો છું ભાઈ અરે જગ્યા મારી સાહી યાર જગ્યા તમે મારી જગ્યા તમે રહેશો તાણ મારી સાહી કેટલા દાડાથી વાત કરેલી છે અને વચ્ચે તમે આવી ગયા છો નોકરી નીકળી તો તમે એ તો ટાઈમ તમારે આવી જવું પડે કા મન તો શેઠને બોલાય દીધું એટલે હું તો નોકરી આવી ગયો તમને કીધું ને એક વખત નીકળી તો નોકરીથી નક મેં જોયા જવું તો આપસ અરે થોડી મર્યાદામાં બોલ ભાઈ ને કમળા હું સાંભળો આ તો નોકરી કરું છું એટલે હમણાં હમું નહીં રહ્યો માલ હમણાં પટાઈ ગયો માલ હમણાં કીધું ને ચેલેન્જ આપીને મેં નીકળી જાઉં નોકરી નીકળી જવાનું નક પટાઈ ગયો હું મને તો અહીંથી શેટ કાઢશે ને તાણે જ નોકરી જો જગ્યા મારી છે કીધું ખરો હું એક વખત તો આવી જવું પડે તું કોણ છું પેલા કે છે શું હું કોણ છું કોણ છે હું કળવાબાનો જમાઈ છું શું અરે કળવાબાનો હોય કે ફળવાબાનો હોય મારું જોવાનું એ તો આવી જવું પડે નોકરી કરી હોય તો મને મારા શેઠને વાય રાખ્યો હતા ને મને મારા શેઠી કે જતો રહે તો જ જો તારા જીબુ છે કે મરવું છે જીબુ છે હાથ પર નીકળી જજે નહીં નીકળું કીધું નહીં નીકળું નહીં હું નીકળું તું હમણાં આટલી ઉંમરમાં તું તારી બોલવું પડે મારો હેડ ભાઈ હેડ હવે જા કીધું ને એક વખત સમજા નહીં પડતી નીકળી જવાનું નીકળી જવાનું પેલું છોકરું આવી છે કોણ છે કેજો પેલા આ ઠેલા વાળું એ તો કડવાના જમાઈ છે પણ આ કડવાના જમાઈ હોય તો જમાઈ રીતે પેલું એ વર્કર કરવું પડે મને છે એવી ધમકી આલી કા નોકરી થી આ નોકરી ખાલી કરી દે નકર તારું મર્ડર કઈ નાખ્યો એક તો હુક લકડી છે ને કશું દાદર મારા એવું છે ધમકી તો ના લે છે અરે હું બેહવાનો ભારો ઉપાડી પેલી સાલ લઈને આવતો હતો ને તે દાંતે મારા હું કે આ ઉડાડી મેલું તારું ઘર શું કે હું વાત કરીશ તાણ લ્યો બોલો એક તો રાખું છું પાછું દાદાગીરી કરે છે ને મારા ફોર્મ હાઉસ માં તમારા ફોર્મ આવું વોચ તારી જગ્યા મારી છે નોકરી ની જગ્યા જતો રહે નોકરી તમારે પેલા તમારે તો હાથ ઉઠાવ તમારે જમાઈ ઉપર તમારે વિચાર કરવો જમાઈ પણ ધમકી છે માલા છો ને માલિક હું આપડે બેહવા માટે ભારો સાંડો લઈને આવતો હતો ને કે મારી નોકરી ની જગ્યા ખાલી કઈ જાય નગર કે તારું મર્ડર કઈ નાખ્યો અને પછી ડાક્ટર આમ કઈ કે ભોડ ઉડાડી મેલ્યો કે ઓહો જગ્યા મારી છે કહું તે મારી જગ્યા મારો સારો માણસ કઈ જગ્યા મેં કેજો અને શેઠ ઉત્યો મારી શું જગ્યા તો આપણે નોકરી રહેવાનું હતું એ તો માલિક ની દીધી કશો વાતો ને તો ને ના અતણ્યું છે બોલી જાય ના થાલા ના મારા અમે બે માણસ ઓછા કરવા એક માણસ ઓછો કરવો તો તું ફરાર થઈ જાવ તું નોકરી જોઉં જ ના પણ આગળ શું જાય કરો છો ફરાર થઈ જાય આમ થઈ જાય એટલે હું તારા એ તો તું મારા આગે નોકરી છે તારા આગે હું નોકરી નહીં વધારે પડતું બોલવા ના આવે વાત કરો મેં કહો દેવી નહીં જોતા મારા ઠેલો પાડો હેલો તમે નહીં તું એ કરવા નહીં જાય તારા રહેજો આવ તમારા નોકરા પર હું સાફ મારીશ હું સાફ મારીશ જોરો પીપુ મળજો વાળી પણ તમે રાગ રાગ બોલો કે તમારા દોસ્તી તમે મારા તમને કીધું બે દાડા વહેલા આવજો તમારી દોસ્તી મારે નોકરી થઈ તો એને તો કહેતા કે નોકરી જગ્યા તમારી તો એનું હું લાબુ પડે વચ્ચે જો ને શિખર સાથે આવી ગયો તું એ જા ભોડામાં હાલ ડોળી મેલ્યો ઉપર શું કરવાનું કોમ મારે કોમ મારે પહેરવાનું તું નાખતા માટી તારા પર નાખી દે અંદર પૂરી જા પગાર થોડો વધારે વધારી દઈએ
માની માની છો કે તને અમારા નવામાં ભાઈ નવા નોકર ધમકાવશે બે જણા જમી આવ્યો છે ધમકાય ધમકાય કરે છે મોરો ટાવર જેવડો મેં તને હું રહી રહીને હેડે આવો છું તને ટાઈમ આવ્યા હોય તો બે દાડે શરી લેટ પડે આમાં મામા હું કરવાનું અને તમારા મન તમારો મારી નોકરી થઈ પરંતુ બાપા થોડો ધમકાવો તો વળી જગ્યા થઈ જાય કીધું અલ્યા પાર કા ગોમ આઈને જો તો એ શેઠના પેલા જે હોય હું કેવાય કારીગરો ને તમારે ધમકાવાતું હોય એટલે મૂકું તો આપણે જગ્યા પેલા વાત થઈ જાય તેને વાત આ છે તો પણ જમાઈ માને તમારે કેવું એ હું વાક તો જમાઈ મારો જ અને તમે બે દાડા લેટ પડ્યા આમ તો જો તમે બે દાડા વહેલા આવ્યો તો નોકરીનું વેત પતી જોત કમ્પ્લેટ પતી જોત પણ હવે અને મનમાં મની જ થયું હાર કોકની પેટ ઉપર આપણે લાત મારી અને આપણું પેટનું કરીએ ને એ સારું નામે બાપા તમારી વાત સાચી છો કારણ કે પેણાને હું કઢાવું તમને તો લગાવું તો એ નહીં પેટ ઉપર પાટો મી નગર આપણે જ ગણાય પેટ ઉપર પાટો મી માર્યો તો ગણાય જ કે વાત સાચી કશું વાંધો નહીં કેવો તમે હેડો બે દાડા શેરી ના આવે તો પછી આવજો અને ભણ્યો ને ભણ્યો ને હસાવજો અને ના આવે તો ગમે તો સેટિંગ કરું છું હા હારો ફોન કરજો હા હારો હા મારા છોડીને જમાઈ વળીને નોકરી મરે જ પણ મેં મેં જ ગોડો હતો હા સેવા છે મિત્રો કોકના પેટ ઉપર પાટું મેળીને આપણે પછી આપણા પેટનું વિચારીએ તો સોય મેં ના પડે ઉપર વાળો તો જોઈ રહે આપણા ઘરમાં ભોગવવું પડે આજ નહીં તો કાલ અને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર કરજો સબસ્ક્રાઈબ કરજો તમારે ગેસ વખત નોકરી હોય તો મને કહેજો.